गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गणित प्रकरण नौ सम्मेय संख्याओ। विद्यार्थी मित्रों, सम्मेय संख्याओं ना सरवाड़ा अने बादबाकी तेमज विरोधी संख्याओं की समझ मेळव्या बाद हवे आपणे सम्मेय संख्याओं ना गुणाकार विषय की समझ मेळववानी छे। तो चलो आपणे सम्मेय संख्याओं ना गुणाकार करता शीखीए। तो धारो कि आपणे माइनस बे ना छेद में नौ गुणिया ऋण पांच ना गुणाकार करवानो छे। तो अहीं माइनस बे ना छेद में नौ गुणिया अहीं ऋण पांच ना छेद में कहीं नहीं एटले एक लखीशुं एटले ऋण पांच ना छेद में एक बराबर दस अने छेद में नौ। तो ये कई रीते मळे छे? तो अहीं अंश अने अंश ना गुणाकार अने छेद ना गुणाकार थशे। सरळ छे, एटले माइनस बे गुणिया माइनस पांच अने छेद में लखाशे नौ गुणिया एक। तो अँ गुणाकार करीशुं तो पांच दू दस, परंतु चिन्हबद्ध आपणे गुणाकार में ध्यान राखवानुं छे के बे चिन्हों भेगा थाय एटले चिन्ह बदलाय एटले अहीं माइनस माइनस प्लस थशे अने छेद में नौ एका नौ। ते ज रीते धारो कि त्रण ना छेद में अगियार गुणिया माइनस बे छे, तो आ बे ना छेद में कंई नथी एटले एक कहेवाशे। हवे गुणाकार करीशुं तो त्रण गुणिया माइनस बे अने छेद में लखाशे अगियार गुणिया एक बराबर। गुणाकार करीशुं तो त्रण दू छ एटले के माइनस छ अने छेद में अगियार। तो गुणाकार करती वखते चिन्हों कई रीते बदलवा ते फरी पाछा एक वक्त समझ मेळवी लईए। तो जुओ, गुणाकार में चिन्ह बदलती वक्त खास ध्यान रखवानुं छे के बंने प्लस चिन्ह होय तो प्लस ज जवाब मळे, परंतु बे चिन्हों माइनस होय तो एना प्लस थई जशे। एक चिन्ह प्लस होय अने बीजुं चिन्ह माइनस होय तो जवाब माइनस में मळशे। ते ज रीते एक माइनस होय अने बीजुं प्लस होय तो पण जवाब माइनस मळशे। बराबर, तो आटली वस्तु ध्यान रखवानी छे के अंश अंशनो गुणाकार अने छेद छेदनो गुणाकार अने चिन्ह आपणे आ रीते बदलवाना छे। बराबर, चलो अहीं जोईए। तो એના માટે પ્રયત્ન કરો, આપણને આપવામાં આવેલ છે કે જવાબ શું હશે। તેમાં પહેલું છે માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સાત। ચલો, તો અહીં માઇનસ ત્રણના છેદમાં પાંચ ગુણ્યા સાતના છેદમાં કંઈ નથી એટલે એક લખીશું। હવે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો માઇનસ સાત, સોરી માઇનસ ત્રણ ગુણ્યા સાત અને છેદમાં લખાશે પાંચ ગુણ્યા એક બરાબર। ગુણાકાર કરીશું તો સાત તાલી એકવીસ અને છેદમાં લખાશે પાંચ એકા પાંચ, પરંતુ ચિહ્ન મળશે આપણને માઇનસ, એટલે કે માઇનસ એકવીસના છેદમાં પાંચ। આ જવાબ સાચો જ છે અને તમે મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકો છો। તો છેદમાં પાંચ લખાશે, પાંચનો ઘડિયો બોલીશું એકવીસ કરતાં વધવાનો જોઈએ તો પાંચ ચોક વીસ, ચોક એટલે ચાર લખાશે। એકવીસમાંથી વીસ બાદ કરીશું એટલે એક મળશે। તો અહીં માઇનસનું ચિહ્ન છે એટલે જવાબ મળી ગયો માઇનસ ચાર પૂર્ણાંક એકના છેદમાં પાંચ। ત્યાર પછી આપણને બીજી રકમ આપી છે માઇનસ છના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ બે બરાબર। તો અહીં માઇનસ છના છેદમાં પાંચ ગુણ્યા અહીં ઋણ બેના છેદમાં કંઈ નથી એટલે એક લખાશે એટલે ઋણ બેના છેદમાં એક। હવે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર એટલે કે માઇનસ છ ગુણ્યા માઇનસ બે અને છેદમાં લખાશે પાંચ ગુણ્યા એક બરાબર। ગુણાકાર કરીશું તો છ દુ બાર અને છેદમાં મળશે પાંચ એકા પાંચ, પરંતુ અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર, કારણ કે બે માઇનસના ચિહ્ન હોય તો પ્લસ બને અને પ્લસનું ચિહ્ન ના લખીશું તો ચાલશે, એટલે જવાબ મળ્યો બારના છેદમાં પાંચ। હવે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ તો છેદમાં પાંચ લખાશે, પાંચનો ઘડિયો બોલીશું બાર કરતાં વધવાના જોઈએ તો પાંચ દુ દસ, દુ એટલે આગળ બે લખીશું, દસ બારમાંથી દસ બાદ કરીએ તો જવાબ બાદ બાકી બે મળે એટલે એને ઉપર લખીશું એટલે આપણને જવાબ મળે છે બે અપૂર્ણાંક બેના છેદમાં પાંચ। હવે તે જ રીતે સમ્મેય સંખ્યાઓના ગુણાકાર આધારિત બીજું પ્રયત્ન કરો આપેલું છે શોધો। તેમાં પહેલી રકમ છે માઇનસ ત્રણના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં સાત। તો ચાલો આપણે એનો ગુણાકાર કરીએ। તો અહીં અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર એટલે લખાશે માઇનસ ત્રણ ગુણ્યા એક, તો છેદમાં લખાશે ચાર ગુણ્યા સાત, તો જવાબ મળશે ત્રણ એકા ત્રણ, પરંતુ માઇનસ અને છેદમાં સાત ચોક અઠ્યાવીસ। અહીં અંશ અને છેદનો ગુસા એક મળે છે, એનો અર્થ કે અહીં જવાબ આપણને મળી ગયો છે એટલે માઇનસ ત્રણના છેદમાં અઠ્યાવીસ એ આપણો જવાબ થશે બરાબર। ત્યાર પછી બીજી રકમ આપણને આપી છે બેના છેદમાં ત્રણ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં નવ, તો અંશનો અંશ સાથે ગુણાકાર એટલે કે બે ગુણ્યા માઇનસ પાંચ લખાશે અને છેદમાં છેદ છેદનો ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા નવ લખાશે। અહીં ગુણાકાર કરીશું તો પાંચ દુ દસ, પરંતુ માઇનસનું ચિહ્ન એક જ વખત છે એટલે અહીં માઇનસ આવશે અને છેદમાં નવ તાળી સત્તાવીસ। અહીં પણ જોઈએ તો દસ અને સત્તાવીસનો ગુસા એક મળશે, એનો અર્થ કે અહીં આપણને જવાબ મળે છે માઇનસ દસના છેદમાં સત્યાવીસ। તો આ રીતે આપણે સમ્મેય સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ છીએ। હવે આપણને કોઈ સમ્મેય સંખ્યા આપી છે પાંચના છેદમાં નવ,
બરાબર. હવે જો આ સંખ્યાને ઉલટી કરીએ એટલે કે અને આમ લખાય કે 9 છેદમાં 5, હવે આ બંને સમય સંખ્યાનો જો ગુણાકાર કરીએ તો જુઓ 9 એકા 9 અને 5 એકા 5, આમ ભાગ ચાલશે એટલે લખાશે 1 × 1, તો જવાબ મળી જશે આપણને 1. ત્યાર પછી ધારો કે આપણને આપ્યા હોય કે -11/19. હવે આ સંખ્યાની ઉલટી સંખ્યા લખીએ તો આમ લખાશે કે 19/11, પરંતુ માઇનસનું ચિહ્ન અહીં જેમનું તેમ લખીશું. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો જુઓ ભાગ ચાલશે 19 એકાએ 19 અને 11 એકા 11, એટલે કે -1 × -1, તો ગુણાકાર કરીશું તો 1 એકા 1, પરંતુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે જવાબ 1 મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપેલ સમય સંખ્યાની તેની ઉલટી સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ 1 મળે, તો આ પ્રકારની જે સમય સંખ્યાઓ છે તેને કહેવાશે વ્યસ્ત સંખ્યાઓ. કેવી સંખ્યાઓ કહેશું? વ્યસ્ત સંખ્યાઓ. અને આ વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા જુઓ કેટલો મળે છે? 1 જ મળે છે. તો આ પ્રકારની જે સમય સંખ્યાઓ છે તેને કહીશું વ્યસ્ત સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમય સંખ્યાઓનો ભાગાકાર શીખવાનો છે. તો ભાગાકાર એટલે શું? તો કે ગુણાકારની વ્યસ્ત ક્રિયા એટલે ભાગાકાર. તો જ્યારે ભાગાકારનું ચિહ્ન આપ્યું હોય તો આપણે એ ભાગાકારના ચિહ્નની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન કરી ત્યાર પછીની સમય સંખ્યાનો વ્યસ્ત કરવાનો છે, અને એ વ્યસ્ત સંખ્યા મેળવ્યા બાદ ફરી પાછા જે રીતે આપણે અહીં ગુણાકારની ક્રિયા શીખી ગયા તે જ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. તો એના માટે એક ઉદાહરણ સમજીએ. તો જુઓ પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપ્યું છે, 6/-5/-2/3. તો અહીં ભાગાકારનું ચિહ્ન છે એની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન કરીશું, અને આપેલ સંખ્યાનો વ્યસ્ત આપણે લખીશું એટલે અહીં લખાશે કે 6/-5, અહીં ભાગ્યના લખાશે ગુણ્યા, અને -2/3 વ્યસ્ત લખીશું. તો આ -2/3 વ્યસ્ત થશે 3/-2 અથવા તો -3/2, બરાબર, કોઈ પણ લખી શકીએ છીએ. હવે અંશનો અંશ સાથે ગુણાકાર તો 6 × 3 = 18 થયા, અને તે જ રીતે છેદનો છેદ સાથે ગુણાકાર તો 5 × 2 = 10 થયા, પરંતુ અહીં માઇનસ તો અહીં પણ માઇનસ એટલે માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે જવાબ મળી ગયો 18/10. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓનો ભાગાકાર એટલે કે ભાગાકાર પછીની સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખીને આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો છે. તો હવે આપણને અહીં પાઠ્યપુસ્તકમાં આ સમય સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર આધારિત પ્રયત્ન કરો આપ્યું છે કે 2/3 × -7/8. તો અહીં પણ આપણે ગુણાકાર જ કરવાનો છે. તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, બરાબર. તે પહેલાં અંશ અને છેદમાં સામાન્ય અવયવ તરીકે જોઈએ તો 2 મળે છે, એટલે અહીં 8 ભાગ પડશે કે 4 × 2 = 8. તો અહીં અંશ અને છેદમાં જોઈએ તો 2 અને 2 સમાન છે એટલે નીકળી જશે, એટલે 2 એકા 2 લખાશે. તો અહીં અંશમાં રહે છે 1 × -7 અને છેદમાં રહે છે 3 × 4. ચલો ગુણાકાર કરીશું તો 7 એકા 7, પરંતુ માઇનસ અને છેદમાં લખાશે 4 × 12. તો આ થયો આ બે સમય સંખ્યાઓનો ગુણાકાર, -7/12. ત્યાર પછી આપણને બીજી સમય સંખ્યાની જોડીઓનો ગુણાકાર આપ્યો છે, -6/7 × 5/7. તો અહીં અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી, એનો અર્થ અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો લખાશે -6/5 અને છેદમાં લખાશે 7/7. તો અહીં ગુણાકાર કરીશું એટલે 6 × 5 = 30, પરંતુ માઇનસનું ચિહ્ન 1 જ વખત છે એટલે માઇનસ, અને છેદમાં લખાશે 7 × 7 = 49. તો આ આપણને સમય સંખ્યા મળી ગઈ -30/49. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ સમય સંખ્યાઓનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરી શકીએ છીએ. તો હવે આ સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આધારિત સ્વાધ્યાય 9.2 ની સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું.